સંભવિત વાવાઝોડાની સામે અંજાર નગરપાલિકા દ્વારા ખાસ કરીને ઝુંપડપટ્ટી વિસ્તારમાં અને નીચાણવાળા વિસ્તારમાં 230 જેટલા શરણાર્થીઓને ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તેમને સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં રાખવામાં આવ્યા હતા. ત્યાં કેમ્પ કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને તમામ લોકો માટે ભોજન પ્રસાદની અનેરી વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કામગીરી નાયબ કલેક્ટર ડોક્ટર વિજય જોશીના સીધા માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના પ્રમુખ રાજેશ ઠક્કર, કારોબારી ચેરમેન કેશવજી સોરઠિયા, ચીફ ઓફિસર સંજય પટેલ, જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન દીપક આહિર, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ખીમજીભાઈ પાલુભાઈ શિંદો, ભરત કંદોઈ, અમરશીભાઈ આહિર, વિનોદભાઈ ચોટાલાની દેખરેખ હેઠળ સેનિટાઇઝર ઇન્સ્પેક્ટર તેજપાલ લોચાણી, સુરેશ છાયા, સુરજમલ ભવરમલ, હરેશ પાણજી, પ્રતાપ પરમાર વગેરેની ટીમ દ્વારા અનેરી કામગીરી બજાવવામાં આવી હતી. રામભરેશ ગ્રુપના કાંતિ પટેલ, તુષાર જોબનપુત્રા, જીવરામ ટાંક, ભારત વિકાસ પરિષદના પ્રમુખ જયદીપસિંહ જાડેજા, મંત્રી દિલીપભાઈ ચૌહાણ, દીપેન પંડ્યા, મનોજ અબોટી, લોહાણા ઇન્ટરનેશનલ પરિષદના મયુરભાઈ મજેઠિયા, દર્શન કોટક, પિયુષ પુજારા, યોગેશ ઠક્કર, નિરલ ઠક્કર સહિતના લોકોએ આ વ્યવસ્થા સંભાળી હતી. સ્વામી વિવેકાનંદ વિદ્યાલયના આચાર્ય કે એસ સિંધવ અને મનોજ લોઢાએ પણ કેમ્પમાં સેવા આપી હતી.